बनासकांठाना थरादमां भारे वरसादथी पाकने नुकसान, बाजरी जुवार सहितना पाक निष्फळ जता खेडूतो चिंतित बन्या। कोंग्रेसना नेताओए खेतरमां जई खेडूतोनी स्थिति जाणी खेडूतो साथे मुलाकात करी नुकसानीनो ताग मेळव्यो छे। तात्कालिक सर्वे करी सहाय चूकवानी मांग करवामां आवी छे। बिपरजोईथी थयेल नुकसाननुं वळતર पण ना मळ्यानो कोंग्रेसनो आक्षेप। फक्त सर्वे करी संतोष मानवाना बदले खेडूतोने तात्कालिक वळતર चूकवानी मांग करवामां आवी छे। છેલ્લા બે દિવસથી જે સતત વરસાદ વરસી રહ્યો છે અને થરાદ વિસ્તારના આંટવા અને આજુબાજુના ગામોમાં પારાવાર નુકસાન વરસાદના કારણે બાજરી જુવાર ઉભા પાકને થયો છે। અગાઉ પણ બિપરજોએ વાવાઝોડા વખતે પણ થરાદ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બહુ મોટા પાયે ધાનેરા થરાદ આ વિસ્તારમાં નુકસાન થયું હતું। ખેડૂતોને પારાવાર ઊભી ધાનોને નુકસાન થયું હતું, સર્વે થયું અને રાજ્ય સરકારે કહ્યું હતું કે તાત્કાલિક ધોરણે અમે સહાય ચૂકવીશું। એ અગાઉની પણ આ વિસ્તારના ખેડૂતોને સહાય નથી ચૂકવી અને ફરીથી જ્યારે આ બે દિવસથી જે ધૂમધાર વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોની સ્થિતિ જોતા એટલી દયનીય સ્થિતિ છે કે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું। આજે અમે પણ આ વિસ્તારના ખેડૂતોની અમારા કાર્યકર્તાઓ આગેવાનો સાથે મુલાકાત લીધી તો પરિસ્થિતિ જોતા સરકારે તાત્કાલિક ધોરણે સહાયની ઘોષણા કરવી જોઈએ। માત્ર સર્વે કરી અને જાહેરાતો કરવાનો કોઈ મતલબ નથી રહેતો। ખેડૂતોમાં પણ આક્રોશ છે અને કોંગ્રેસ પક્ષ પણ 25 તારીખે જ્યારે અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમે આ બાબતે પણ જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રને આવેદનપત્ર આપશું। છેલ્લા 3 દિવસથી અહીંયા ધોધમાર વરસાદ વરસે છે। ધાનેરાના તાખાથી કરીને થરાદ સુધી જે વચ્ચેનો પટ્ટો છે ભયંકર વરસાદ થયો છે અને બિપરજોર વાવાઝોડાના વરસાદના લીધે એ લોકોએ વહેલી બાજરી વાવી હતી એટલે વહેલી વાઢી હતી એટલે એ બાજરી વાઢ્યા પછી જે વરસાદ થયો છે તમે ખેતરમાં દેખી શકો છો કે વાઢેલો પાક ડુંડા સાથેનો ઘાસચારો પણ બગડી ગયો છે અને ખેડૂતોને જે કહેવાય કે 90% પાકનો નાશ થયો છે। એના પહેલા બિપરજો વાવાઝોડું આવ્યું હતું એ વખતે ખેડૂતોને જે ઉનાળુ પાક હતો એ પણ લેવાનો હતો, એ પણ એ વખતે એમના ખેતરમાં જ પડી રહેલો હતો અને એ પણ નાશ પામ્યો હતો। એ વખતે સર્વે થયો તો એ સર્વેના પૈસા પણ નથી આવ્યા અને આ વખતે પડતા ઉપર પાટું ખેડૂતોએ ફરીથી ઉછીના પાછીના પૈસા કરી વ્યાજે પૈસા લાવીને ફરીથી પોતાના પાક માટે ખેતર વાવ્યું હતું પણ પાકનો સદંતર નાશ થયેલો છે। જુવાર હોય, બાજરી હોય અને કણસણ સહિત જે ખેડૂતોને નાશ થયો છે એ કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે છે એમ નથી। માટે ખેડૂતોની સરકારને નમ્ર વિનંતી છે કે આ થરાદના ખેડૂતોને બેઠા કરવા માટે ફરીથી એમનો સર્વે કરી અને 2015 અને 2017ની જેમ જે સરકારે સહાય આપી હતી એવી રીતે સહાય આપે એવી અમારી વિનંતી છે।